ન્યૂઝ મળી રહ્યા છે અંબાજીથી. આપને જણાવીશું કે જે રીતે ગઈકાલે એસટીના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી અને આજે બીજો દિવસ છે, અંબાજીમાં જે મુસાફરો હતા તે અટવાઈ પડ્યા છે. આજે એસટી બસના જે કર્મચારીઓ દ્વારા જે હડતાલ પાડવામાં આવી છે અને જાણે કે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કર્મચારીઓ માસિયલ ઉપર ઉતર્યા હતા અને આજે બીજો દિવસ છે. અંબાજીના દર્શનાર્થ માટે જે ભક્તો આવ્યા હતા, જે મુસાફરો આવ્યા હતા તે અટવાઈ પડ્યા છે અને ખાનગી ટ્રાવેલ્સથી, ખાનગી વાહનથી અત્યારે તેમને જવાની ફરજ પડી રહી છે અને ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપને જણાવીશું કે હડતાલનો આજે બીજો દિવસ છે. એસટી કર્મચારીઓ પણ પોતાની માંગ સાથે અત્યારે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અંબાજીના દ્રશ્યો કે જે લોકો ઘરેથી નીકળ્યા અને તેમને ખ્યાલ જ ન હતો કે આજે સ્ટ્રાઇક છે, તે લોકો અત્યારે ફસાઈ ગયા છે અને ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાનગી વાહનો ડબલ નહીં પરંતુ ડબલ અત્યારે ભાડું ચૂકવીને પણ તમામ મુસાફરો અત્યારે સવારી કરી રહ્યા છે. તમામ મુસાફરો અત્યારે અટવાઈ પડ્યા છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અંબાજીના દ્રશ્યો છે. એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવાથી જનતા આખરે હવે પીસાઈ રહી છે. જનતાને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આપને ફરી એકવાર જણાવીશું કે સાતમા પગાર પંચ મુજબ તેમને લાભ મળે અને બીજા જે અન્ય પડતર પ્રશ્નો છે તેનું પણ સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી મુખ્ય માંગો છે તમામે તમામ કર્મચારીઓની. અને આ માંગો નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અંબાજીમાં પણ અત્યારે મુસાફરો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એક પણ બસ અત્યારે તે ચાલતી નહીં જોવા મળે કારણ કે તમામે તમામ ના બસના જે કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતરી ગયા છે. તેથી એસટી બસના પૈડા થંભી જવાથી મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો અંબાજીના દ્રશ્યો આપ જોઈ શકો છો. એસટીની હડતાલને પગલે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તમામ ભક્તો જે અંબાજી મંદિરમાં ગયા હતા દર્શનાર્થ કરવા માટે અને તમામે તમામ ભક્તોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો હવે આપને બતાવીશું સુરતના દ્રશ્યો. ત્યાં પણ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તમામે તમામ મુસાફરો. બીજી તરફ આપ જોઈ શકો છો એસટી કર્મચારીઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે પોતાની માંગ સ્વીકારવામાં આવે તેવો એક જ સૂર જોવા મળી રહ્યો છે. સૂત્રો ઉચ્ચાર કરી રહ્યા છે અર્ધનગ્ન હાલતમાં અત્યારે તમામે તમામ કર્મચારીઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આપને સુરતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એક તરફ શિક્ષકો અને બીજી તરફ એસટીના કર્મચારીઓ. લોકસભાની ચૂંટણી હવે આરે હવે ઘણા જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે હવે તે પૂર્વે જ શિક્ષકો અને એસટી કર્મચારીઓ દ્વારા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં હાલ તો આવી રહ્યો છે. પોતાની માંગ સ્વીકારવામાં આવે તેવો એક જ સૂર અત્યારે જોવા મળી રહ્યો છે તમામે તમામ કર્મચારીઓમાં. અમદાવાદ હોય કે પછી ગાંધીનગર હોય કે સુરત હોય, તમામે તમામ જગ્યાએ હાલમાં એસટી કર્મચારીઓ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અર્ધનગ્ન હાલતમાં. સુરતના આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. સંજય મહંત અપડેટ સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ગયા. સંજય, જાણવા માંગે છે હડતાલનો આજે બીજો દિવસ સુરતમાં હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સુરતના જે ડિવિઝનના જે એસટી કર્મચારીઓ છે, 27 કર્મચારીઓ હડતાલમાં જોયા છે અને આજે બીજો દિવસ છે ત્યારે હડતાલ વધુ ને વધુ ઉગ્ર બનતી જઈ રહી છે. આજે વહેલી સવારથી જ તો રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને અર્ધનગ્ન હાલતમાં પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીને મુંડન પણ કરાવ્યું હતું અને આખો દિવસ આજે હડતાલ જે છે એ શરૂ જ છે અને તમામ કર્મચારીઓ એકઠા મળીને રૂપાણી સરકાર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાની માંગણી વહેલી તકે સરકાર સંતોષે એવી માંગણીઓ કરી રહ્યા છે. બિલકુલ સંજય, આપને જણાવીશું કે હાલમાં જે રીતે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા હતા આપ તેનાથી વાકેફ હશો
કે ગાંધીનગરથી સમાચાર મળ્યા કે 3 કમિટીની રચના કરવામાં આવી છે કે જેમાં તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. શિક્ષકો હોય, એસટી કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય, તમામે તમામ સાથે સરકાર બેઠક કરવા તૈયાર છે. એક જ ટેબલ પર બેસીને તે વાટાઘાટો કરશે. અને હાલમાં તો સીએમ વિજય રૂપાણી તરફથી એવી પ્રતિક્રિયા સામે આવી રહી છે કે તમામે તમામ લોકો આંદોલન પરત ખેંચી લે. તે મુદ્દે શું કહેશો આપ? ચોક્કસ, આ પ્રકારની વાટાઘાટો કરવા સરકાર તો તૈયાર થઈ છે. એક તરફ એસટી વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે, બીજી તરફ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે, અને શિક્ષકો પણ વિધાનસભાનો ઘેરાવ કરવાની આજે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારે એસટી વિભાગના જે 3 યુનિયન છે, યુનિયન જે આગેવાનો તેમની વાત માની તો સરકાર વાટાઘાટો કરવા તૈયાર થાય છે. ભૂતકાળમાં પણ સરકારે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ નક્કર પરિણામ હજી સુધી આવ્યું નથી. ત્યારે તેઓ પર શંકા વ્યક્ત કર્યા છે, સરકાર માત્ર વાટાઘાટો જ કરશે. તે ખરેખર તેમની જે 10 માંગણીઓ છે, આ 10 માંગણીઓને સંતોષશે એના ઉપર જે આગેવાનો છે તેઓ પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. જી સંજય, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે અમારા સંવાદદાતા સંજય મહંતે જણાવ્યું તે મુજબ 10 મુખ્ય માંગણીઓ છે તે સંતોષવામાં આવે સરકાર તરફથી. જે રીતે વાત કરવામાં આવે તો ગાંધીનગરથી જે સમાચાર મળ્યા કે 3 કમિટીની રચના કરવામાં આવશે અને વાટાઘાટો કરવામાં આવશે, બેઠક કરવામાં આવશે, તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. પણ સંજય મહંત અમારા સંવાદદાતાએ જણાવ્યું અને તેમણે શિક્ષકો સાથે ખાસ વાતચીત કરી આ મામલે, તો અત્યારે પણ એસટીના જે કર્મચારીઓ છે તેમની સાથે ખાસ વાતચીત કરી તો તેઓ કર્મચારીઓ જણાવી રહ્યા છે કે હાલમાં અમે કોઈ મૂળમાં નથી, કારણ કે પહેલાં પણ અમારી સાથે વાતચીત આ રીતે કરી ચૂક્યા છીએ, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. સરકાર હવે ક્યારે સાંભળશે તે એક જ સવાલ તમામે તમામ એસટી કર્મચારીઓ કરી રહ્યા છે.